જોકે આ અંગે રજૂઆતો બાદ સંચાલકોની શાન ઠેકાણે આવી હતી તો હાલ આ સર્કસમાં કેટલાક નીતિ નિયમોનું પણ યોગ્ય પાલન ન થતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે જેમાં ખાસ કરીને વહીવટી તંત્ર હસ્તકની જમીન ભાડા પેટે લઈ સર્કસ શરૂ થયું છે તેમાં ખરેખર કોઈ પણ પ્રકારનું ખોદકામ કરવાની મનાઈ હોવા છતાં બેફામપણે ખોદકામ કરી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે આપ આપના ટીવી સ્ક્રીન પર પણ આ ખોદકામ રીતસરનું જોઈ શકો છો આ પ્રકારે રીતસર નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય છે તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લાઉડ સ્પીકરના રાત્રિના દસ વાગ્યાના નિયમનું પણ પાલન ન થતું હોવાની ચર્ચા જોવા મળે છે એટલું જ નહીં પરંતુ સર્કસ માટે સાંસ્કૃતિક બોર્ડના પ્રમાણપત્રના નિયમ મુજબ નૃત્યો માટેના અને કલાકારોના વસ્ત્રો માટેના નિયમોનું પણ પાલન ન કરવામાં આવતું હોવાની પણ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે તો બીજી તરફ સરકસમાં ટોયલેટ માટે ખુલ્લા ખાડાઓ કરી કવર માટે માત્ર કપડું ઢાંકી દીધું છે

બાબતે જિલ્લા કલેક્ટરે યોગ્ય તપાસ કરવી જોઈએ અને જો આક્ષેપો સાચા હોય તો સર્કસના સંચાલકો સામે લાયસન્સ રદ થવા સહિતની કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ફરી એક વખત પ્રબળ બની રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર